હવા એ વિવિધ વાયુઓનું મિશ્રણ છે હવામાં પાણીની બાષ્પ એટલે કે વરાળ હોય છે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થવાના કારણે ટીપાં દેખાઈ આવે છે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પ ખૂબ જ જરૂરી છે હવામાં વિવિધ વાયુનું પ્રમાણ જોઈએ જેમાં નાઇટ્રોજન ઇઠ્યોતેર ટકા ભાગ રોકે છે જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે ઓક્સિજન એકવીસ ટકા ભાગ રોકે છે જે શ્વસન માટે જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડ જે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ભાગ રોકે છે જે આગ હોલાવવા માટે જરૂરી છે પાણીની વરાળ અને અન્ય વાયુઓ પોઈન્ટ સત્તાણું ટકા ભાગ રોકે છે જે ફોટોગ્રાફીમાં વપરાય છે હવામાં રહેલા વિવિધ વાયુઓ પૈકી હવામાં ઓક્સિજનની હાજરી તપાસવા માટે એક પ્રયોગ જોઈશું હેતુ હવામાં ઓક્સિજનની હાજરી તપાસવી સાધનો મીણબત્તી પાત્ર કાચનો ગ્લાસ અને માચિસ પદાર્થ પાણી આપણે જોઈએ છીએ કાચનું પાત્ર લીધેલું છે આ કાચના પાત્રમાં પાણી ભરેલું છે અને મીણબત્તી સળગાવી છે હવે કાચનો ગ્લાસ એની ઉપર ઊંધો મૂકતા મીણબત્તી હોલવાઈ જશે અને પાણીની સપાટી ઉપર ચડશે ઓક્સિજન સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે જે હવાનો જ એક ઘટક છે મીણબત્તી બુજાઈ ગયા પછી ગ્લાસમાં જે પાણી ઉપર ચડે છે તે ઓક્સિજનની હાજરી દર્શાવે છે પરંતુ ગ્લાસમાં ઉપરનો ખાલી ભાગ જે વધારે જગ્યા રોકે છે તે નાઇટ્રોજનની હાજરી છે નાઇટ્રોજન નાઇટ્રોજન એ હવાનો બીજો મુખ્ય ઘટક છે હવાનો મોટો ભાગ 78% ટકા જેટલો ભાગ આ વાયુ રોકે છે જે મીણબત્તીને સળગાવવામાં મદદ કરતો નથી હવા જે જગ્યા રોકે છે તેનો ચાર 5 ભાગ નાઇટ્રોજન રોકે છે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસ હવાનો ખૂબ નાનો ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરવા માટે વપરાય છે આમ આપણે જોયું કે હવાની અંદર ઘણા બધા વાયુઓ મિશ્ર થયેલા છે હવા એક મિશ્રણ છે જેનો નવ્વાણું ટકા ભાગ નાઇટ્રોજન અને ઓક્સિજન બંને થઈને રોકે છે જ્યારે એક ટકા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ અને અન્ય વાવનું મિશ્રણ છે આમ હવા એક મિશ્રણ છે